નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરાવે છે અને વાતો કરીએ છીએ અંતરંગ. દર્શક મિત્રો, ગુજરાતી ડ્રામા, ગુજરાતી નાટક, ગુજરાતી રંગભૂમિની વાત આવે એટલે સ્વાભાવિકપણે પહેલું જ નામ આવે છે INT, અને INTનું નામ આવે એટલે સ્પષ્ટપણે એક જ નામ કદાચ કાને સાંભળવા મળે, મગજમાં વિચાર આવે, અને તે છે સુરેશ રાજડા. સ્વાભાવિક છે, સુરેશ રાજડાજી અમારી સાથે અતિથિ કાર્યક્રમમાં હાજર છે. સુરેશજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. સુરેશજી, INT એટલે સુરેશ રાજડા, સુરેશ રાજડા એટલે INT. પ્રવીણ જોશી ક્યાંક ભૂલાઈ ગયા છે? ના, એવું તો નથી થયું. પ્રવીણ જોશીને કારણે સુરેશ રાજડા છે એ બધા જાણે છે, અને પ્રવીણ જોશીનું પ્રદાન INTમાં શું હતું એની પણ બધાને ખ્યાલ છે. પણ શું થયું કે એક સંસ્થાની અંદર તમે લાંબા સમય સુધી સંકળાયેલા હો એટલે તમે બધાને એમ જ લાગે કે આ સંસ્થા સુરેશ રાજડા થકી ચાલે છે. બાકી હંમેશા પ્રવીણભાઈ એવું માનતા ને હું પણ એવું માનતો અને માનું છું કે સંસ્થા હંમેશા મહાન હોય છે. વ્યક્તિઓ આવતી હોય છે, જતી હોય છે. કેટલી નિષ્ઠાવાન વ્યક્તિઓ પોતે હોય છે એના પર સંસ્થાની પ્રગતિનો આધાર હોય છે. એટલે ફોર્ચ્યુનેટલી INT સંસ્થાની અંદર એવા એવા માણસો બધા આવ્યા કે સુરેશ રાજા તો બહુ નાની વ્યક્તિ કહેવાય. એ લોકો એટલો બધો ત્યાગ કર્યો છે, એટલો બધો ભોગ આપે છે સંસ્થા માટે. ત્યારે 50-55 વર્ષની સંસ્થા ઊભી થઈ છે. આજે એનું પોતાનું બિલ્ડિંગ આખું બની રહ્યું છે, એક થિયેટર બની રહ્યું છે. એમાં ઘણું બધું બધાનું ખૂબ જ પ્રદાન છે. હું તો એક નાટક વિભાગ સંભાળતો અને થોડીક સાંસ્કૃતિક બીજી પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતો માણસ એમાં કહેવાઉં. થોડુંક પ્રદાન મારું ખરું, પણ સંસ્થાને બધા ભૂલી જાય અને પ્રવીણ જોશીને યાદ રાખે અને પ્રવીણ જોશી થકી INT કહેવાય કે સુરેશ રાજડા થકી INT કહેવાય એવું અંગત રીતે હું નથી માનતો. ઓકે, સુરેશ રાજડા, વોટ ડુ યુ ફીલ કે INT વગર સુરેશ રાજડા કલ્પના કરી શકે? INTએ મારી કરિયરમાં જેટલો ભાગ ભજ્યો છે એ જોતા, અને INTને કારણે મને જે એક્સપોઝર જે મળ્યું છે નાટ્ય ક્ષેત્રમાં તેમજ બીજા સામાજિક ક્ષેત્રની અંદર પણ, કારણ કે INTનું પ્રદાન માત્ર નાટક પૂરતું નથી, ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિ એણે કરી છે, અને એને કારણે સમાજમાં પણ એક હસ્તી તરીકે આપણો ઉલ્લેખ થઈ શકે એ સૌથી મોટું પ્રદાન INTનું મારી કરિયરમાં કહેવાય. એટલે હું એવું વિચારું ક્યારેક કે જો INT ના હોત અને બીજા કોઈ પ્રોડ્યુસર સાથે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ પ્રોડ્યુસર તરીકે હું પ્રોડક્શન હાઉસ ચલાવતો હોત તો જે મારી પ્રગતિ થઈ શકી, પ્રમાણિકપણે કહું તો INTને કારણે મારું સ્થાન ગુજરાતી રંગભૂમિ પર જરાક સહેજ વધારે મજબૂત થયું હોય એવું માનું છું. કદાચ જે બીજું કોઈ રીતે હું ઇન્ડિવિજ્યુઅલી કંઈ કરતો હોત તો સંસ્થાનું એક જ્યારે તમે બેકિંગ હોય છે એ બહુ મોટો ભાગ તમારી કરિયરમાં ભજવતો હોય છે. અને સંસ્થા જો શક્તિશાળી હોય કે બહુ પ્રખ્યાત સંસ્થા હોય ત્યારે તમને એના ઘણા બીજા લાભો મળે છે, આપોઆપ મળતા થાય એ બધા લાભો મને મળી શક્યા છે અને જેને કારણે સંસ્થાનો ઋણી છું. ઓકે, સસ્પેન્સ નાટકની વાત આવે એટલે કદાચ આપના વિરોધીએ પણ આપને સલામ કરવી પડે. વેત છેટું મોત, અહીંયાથી શરૂઆત જે થઈ હતી પ્રથમ એઝ અ ડિરેક્ટર. બસ મારે એ જ વાત શરૂ કરવી છે ત્યાંથી. મને લાગે છે કે રિયલ અતિથિ કાર્યક્રમ હવે અહીંથી શરૂ થાય છે. વેત છેટું મોત, આ પ્રથમ એઝ અ ડિરેક્ટર કઈ રીતે એ આખું એ સ્ટેજ પર લઈ આવવાનું એ વિચાર આવ્યો? એઝ અ ડિરેક્ટર મારે એસ્ટાબ્લિશ થવું છે એ વિચાર આવ્યો? પહેલેથી મને જ્યારે હું ઇન્ટર કોલેજિયેટ નાટક કરતો હતો, જ્યારે ડ્રામા કોમ્પિટિશન હતો, ત્યારે મને દિગ્દર્શનનો જે પ્રભાવ હોય છે દિગ્દર્શકનો નાટક પર, ત્યારે સામાન્ય એવો ખ્યાલ હોય કે દિગ્દર્શક કે એટલે માણસ ઊભા થઈ જાય, કલાકારો એ કે ત્યાં જઈને બેસે, એ કે ત્યારે બોલે, આવું બધું એવી એક કલ્પનાઓ હતી મારા મનમાં. પણ જ્યારે હું ઇન્ડિયન નેશનલ થિયેટરમાં INTમાં કોમ્પિટિશનમાં ભાગ લીધો અને ત્યારે એ સમયે INT એવો વિચાર કરતી હતી કે નવલોહિયા જે બધા યુવાન કલાકારો છે એનું સુકાન પણ કોઈક એવા યુવાનને આપણે સોંપીએ કે જે બહુ એક્ટિવ હોય ને, નાટકો ઘણા વખતે અનેક કોમ્પિટિશનમાં ભાગ લેતો હોય. એ રીતે મારી એ લોકોએ પસંદગી કરી અને મારા હાથમાં એમણે પરેશ રાવલ, સિદ્ધાર્થ રાંદેરિયા આ બધા કલાકારો સોંપ્યા કે આમાંથી તારે એક નાટક બનાવવું છે. એટલે આખી ઉત્તેજના આખી બહુ જુદી હતી અને એ વેચ છોટું મોતનું સુકાન મને સોંપ્યું. એના એક બે વર્ષ પહેલાંથી હું INTમાં હતો અને પ્રવીણભાઈને હું આશિષ કરતો હતો અને બેકસ્ટેજ કરતો હતો એ બધી પ્રવૃત્તિઓમાં. એટલે પ્રવીણભાઈ મને નાટક સજેસ્ટ કર્યું કે જો આ યુવાનીઓ સાથે એક સરસ નાટક કરું તો વેચ છેટું મોત માઉસ ટેપ નામનું એક આગાથા ક્રિસ્ટનું નાટક છે, તું વાંચી જો તને જો ગમતું હોય તો.
મેં વાંચ્યું અને એનું ગુજરાતીકરણ પણ નંદકુમાર પાઠક અહીંયા જે અમદાવાદના જ સાહિત્યકાર પણ હતા મોટા, અને એમની પાસે સ્ક્રિપ્ટ પણ તૈયાર હતી, એટલે એ સ્ક્રિપ્ટ મગાવી જરૂરી થોડાક આમ તેમ ફેરફારો કરીને નાટક મેં પરેશ રાવલ, ટીકુ તલસાણિયા, સિદ્ધાર્થ રાંદેરિયા ત્યારના બધા યંગસ્ટર્સ ન્યૂ કમર્સ બધા હતા જે કોમ્પિટિશનની ટીમ હતી એ લોકોની સાથે નાટક કર્યું. અને મને એ બે વર્ષ દરમિયાન પ્રવીણભાઈના સહવાસને કારણે જે બધું શીખવા મળેલું અને જે જાણવા મળેલું એ ઉપયોગ બધો મેં એ નાટકની અંદર કર્યો મર્યાદિત રીતે જેટલું મને આવડ્યું પ્રમાણે. અને ફોર્ચ્યુનેટલી એ નાટકને ગુજરાત સ્ટેટ કોમ્પિટિશનમાં દિગ્દર્શનના પારિતોષિકો મળ્યા, કલાકારોને સિદ્ધાર્થને પરેશને બધાને મળ્યા, અને પહેલાં નાટકથી જ એમ થયું કે આ છોકરો નાટકમાં આગળ દિગ્દર્શનમાં કાઠું કાઢી શકશે એવું લાગ્યું પ્રવીણભાઈને, આઈએનટીને બધાને, આઈએનટીના સંચાલકોને. અને એટલે એ આખું જે યંગસ્ટર્સનું યુનિટ હતું એ આખું મને સોંપાઈ ગયું કે ભાઈ આ યંગસ્ટર્સના નાટકો ભવિષ્યમાં તારે જ કરવાના. એટલે બીજું નાટક એમાંથી થયું રામ વિનાનું રામાયણ. અને એ રીતે પછીનો ઇતિહાસ છે પ્રવીણભાઈની ગેરહાજરીમાં મારા પર જવાબદારી આખી આઈએનટીને આવી પડી. ફોર્ચ્યુનેટલી આ બે નાટકો એની પહેલાં હું કરી ચૂક્યો હતો પ્રવીણભાઈની હાજરીમાં, એમનું ઘણું બધું માર્ગદર્શન પણ મને મળતું હતું. અને પછી સંચાલકોને લાગ્યું કે આ યંગસ્ટર્સને એણે સંભાળે છે તો એની એક ગુને છે એક સંભાળવાની ને નાટક બનાવવાની, તો કદાચ સિનિયરોમાં માટે પણ આપણે સુરેશના ઉપર આપણે ભરોસો મૂકી શકીએ કારણ કે પ્રવીણભાઈને એનામાં બહુ વિશ્વાસ. હા પ્રવીણભાઈ, છિન્ન ગોરંબો હેરત અને કિસમિસ, ધીસ ઇઝ ધ સમથિંગ ડિફરન્ટ. કિસમિસ એક આખો નવો જ એક અંદાજ આપે આપ્યો, એક નવો આઈડિયા આપ્યો. કિસમિસની વાત કરીશું એક નાનકડા વિરામમાં. દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે ખૂબ જ જાણીતા દિગ્દર્શક સુરેશ રાજડા સાથે. સુરેશજી, કિસમિસ એક અલગ જ હટીને એક આખો નવો આઈડિયા, એક નવતર પ્રયોગ. કિસમિસની મને એકચ્યુઅલી જે સ્ટેજ પર આવ્યું એની પહેલાંની વાત, કારણ કે આ જ્યારે આઈડિયા મૂક્યો હશે આર્ટિસ્ટ સાથે, કદાચ બીજા લોકો સાથે, મિત્રો સાથે સ્વીકારાયો તો ભજવાયું તેની પહેલાં સ્વીકારાયો તો ખરો મિત્ર વર્તુળમાં? સૌથી પહેલાં તો મારે કોઈ પણ નાટકની જ્યારે હું પસંદગી કરું ત્યારે હું એ ન જોઉં કે આ વખતે મારે કંઈક કોમેડી કરવું છે કે મારે થ્રિલર કરવું છે કે મારે કોર્ટરૂમ ડ્રામા કરવું છે. નાટક મને અપીલ કરવો જોઈએ, એ નાટક એક દિગ્દર્શક તરીકે મને લાગવું જોઈએ કે મારે આનું દિગ્દર્શન કરવું છે. એટલે સૌથી પહેલાં વાત જાય આઈએનટીના સંચાલકો પાસે, અને આઈએનટીના સંચાલકો એટલા બધા ઓપન માઇન્ડના હતા, એટલા બધા બ્રોડ માઇન્ડના હતા કે દિગ્દર્શક એટલે ડાયરેક્ટર ઇઝ ગોડ ઇન આઈએનટી એવું કહેવાતું. એટલે એની પસંદગીમાં કોઈ ચંચુપાત કરી ના શકે કે જો એને ગમ્યું તો એને કરવું જોઈએ. અને ફોર્ચ્યુનેટલી જે વિષયો નવા પણ લઈ જાઉં એ બધા એમને ખૂબ જ પસંદ પડતા હતા. આ કિસમિસ જ્યારે થયું એ એક નોઇઝીસ ઓફ કરીને એક અંગ્રેજી નાટકનું રૂપાંતર હતું, અને એ રૂપાંતર મેં જ કર્યું હતું. અને એ નાટક હું જ્યારે બ્રિટિશ ડ્રામા લીગનો જે લંડનમાં કોર્સ કરી રહ્યો હતો દિગ્દર્શનનો, એ દરમિયાન લંડનમાં એ નાટક મેં જોયેલું ત્યારે એનો મને આઈડિયા બહુ ગમી ગયો. એક તો સૌથી પહેલાં નાટકની અંદર નાટક છે એટલે એ વિચાર મને ગમ્યો એ, અને મને થયું કે આ કંઈક જઈને નવું કરું. કે એ પહેલાં હું છિન્ન રામાયણ વેંચ ચટુમત બધા કરીને ગયો હતો, શૃગાળ સુધીના નાટકો હું કરીને ગયેલો. પણ પાછો જ્યારે હું આવ્યો ત્યારે આ નોઇઝીસ ઓફની મારા પર એટલી બધી પ્રચંડ અસર હતી, અને આવીને મેં, અને મારા જે કલાકાર મિત્રો હતા એ પણ બધા બહુ જ ખમતીદર કલાકારો હતા. જે યંગસ્ટર્સ સાથે મેં વેંચ ચટુમત કરેલું બધા કાફી બધા પેડ અને મેચ્યોર થઈ ગયા હતા, અને એ લોકોના નામ પણ થવા માંડ્યા હતા. જતીન કાણકિયા છે, ટીકુ તલસાણિયા છે, આ બધા કલાકારો. અને મેં કહ્યું કે આ આઈડિયા છે તો એમને આઈડિયા એટલો બધો સ્પર્શી ગયો. અને આઈએનટીમાં આબોહવા એવી હતી કે કંઈ પણ નવો વિચાર કે નવી અભિવ્યક્તિ તમે કરી શકો એમ છૂટ હતી તમને, અને તરત એને અપનાવી પણ લેવાતો કે ભાઈ આ સરસ વિચાર છે તો પીઠે થાબડવામાં આવે. તો લોકોને નાટકની થીમ એટલી બધી પસંદ પડી કે હા સુરેશ કરો આપણે. અને આજ સુધી એ નાટકને જે પ્રેક્ષક મિત્રો છે કે જે મારા પ્રશંસકો છે અત્યાર સુધી કિસમિસને બહુ યાદ કરે છે, અને એનો મને આનંદ છે. નવતર પ્રયોગની વાત કરે તો શિયાળની આંખોમાં તક તક તો લોહીનો કસબ, શૃગાલ, એ પણ મને લાગે છે કદાચ એને પણ લોકો નહીં ભૂલી શકે ક્યારે. હા, શૃગાલ એવું હતું કે શૃગાલની અંદર વિહંગ મહેતાને મેં બુક વાંચવા આપેલી. પહેલાં એમને પસંદ નહીં પડી, પછી મેં કહ્યું તમે વાંચ્યો છેડ ફરીથી એકવાર વાંચ્યો અને ખૂબ જ એમને પસંદ પડ્યું.
કારણ કે એની બધી અંદરની બારીકીઓ સમજાને દોડતા દોડતા વડોદરામાં ત્યારે મારો કંઈક બીજા નાટકનો શો હતો ત્યાં દોડતા આવ્યો કે સુરજભાઈ આમાં તો એન્ડ તો બહુ જ સુંદર છે. ઓકે. અને મને કે આ માટે કલાકાર ખમતીધર જોઈએ. મેં તું પરેશનું મેં ત્યારે પરેશને કહ્યું કે પરેશ આ બહુ સરસ નાટક છે આ પ્રમાણે એને વાત કરી તો એને બી ગમ્યું. ત્યારે પરેશ હજી ફિલ્મમાં આવ્યો નહોતો અને પરેશે નાટક અને બહુ સુંદર રીતેનો સેટ ડિઝાઇન કરેલો. વિજય કાપડિયા કરીને બહુ મોટા સન્નિવેશકાર હતા જે હવે અનફોર્ચ્યુનેટલી રહ્યા નથી, પણ એમણે એનો સેટ ડિઝાઇન કર્યો. કલ્પના દિવાન જેવી ખમતીધર સામે પરેશની સામે ટક્કર ઝીલી શકે અભિનયમાં એવી, અને સ્વરૂપ સંપટ જે અત્યારના પરેશની પત્ની છે, અને બહુ સરસ ટીમ થઈને સરસ મજાનું નાટક આખું, એની ગૂંથણી એનો દ્રશ્ય રચના એટલી બધી સરસ હતી કે લોકોને બહુ જ પસંદ પડ્યું એ નાટક. અને એ નાટક પરથી તો પિક્ચર પણ બની ગયું આર્યા પાર કરીને કેતન મહેતાએ બનાવ્યું. કારણ કે કેતન મહેતા જ્યારે સુગાર જોયું ત્યારે જ કહેતા હતા કે મને આ નાટક બહુ જ ગમ્યું છે, આ હું ભવિષ્યમાં બધી ફિલ્મ બનાવીશ. સુરેશભાઈ બનાવી ત્યારે મને કહ્યું નહોતું, એમણે બનાવી નાખી હતી, પણ છતાં એ એમણે પ્રયત્ન એટલે નાટક બહુ સ્પર્શી જેવું બનેલું. સુરેશભાઈ આ બધી જ સફળતાની વચ્ચે ક્યાંક ચલ મન મોહબ્બત કરીએ આ નિરાશ કર્યા હતા આપણે? ચલ મન મોહબ્બત કરીએ એક કયા નાટકની વાત કરો છો આપે? ચલ મન મોહબ્બત કરીએ નામનું ના મારું કોઈ નાટક. ફેલિયરની અંદર જો વાત કરીએ તો કયા નાટકથી આપણે આવું લાગ્યું, પોતાને ક્યાંક લાગ્યું કે હું નવું આપવા ગયો પણ સ્વીકાર આવ્યું નહીં? હું એવું માનું છું કે સ્વીકાર આવ્યું ન હોય એના કારણમાં પ્રેક્ષકો નથી હોતા, તમારામાં પોતાનામાં કંઈક ઉણપ હોય કે જે રીતે તમારે પ્રેક્ષકોની સમક્ષ મૂકવું જોઈએ એ રીતે મુકાયું ન હોય. નાટક શું છે કે જ્યારે તખતા પરથી ભજવો છો ત્યારે તખતા પરથી પ્રેક્ષકો સુધી પહોંચવું જોઈએ. જો એ ના પહોંચે કે એમના હૃદયને ના સ્પર્શી શકે તો એમાં એ પહોંચાડવામાં તમારી તમારો જે પ્રોસેસ છે એમાં તમારી ક્યાંક ભૂલ થઈ હોય એવું હું માનું છું. આઈ નેવર બ્લેમ ધી ઓડિયન્સ. ઓડિયન્સ ઘણું જ હોશિયાર હોય છે, પ્રેક્ષકો ઘણા બધા ચતુર હોય છે, એ લોકો જાણતા હોય છે કે શું ચાલી રહ્યું છે તખતા પર, એમને પોતાને શું જોઈએ છે અને પોતે શું જોઈ રહ્યા છે એ પણ તેઓ જાણતા હોય છે. પણ નિષ્ફળતા, ફોર એક્ઝામ્પલ રુદિયાની રાણી કાંતિ મળ્યા હતા એમાં હીરો તરીકે, એટલે સફળતાની એમ ખાતરી હતી કે ભાઈ સુરેશ રાજરા લંડનથી આવ્યા છે, પહેલું જ નાટક કરી રહ્યા છે કિસમિસ પછી, કિસમિસ પછીનું નાટક, અને કાંતિ મળ્યા જેવા હીરો છે એની અંદર, તો નાટક તો એકદમ સફળતા. બધાને અહીંયા ગળા સુધી વિશ્વાસ હતો અને બહુ વર્લ્ડનું બહુ ફેમસ નાટક હતું એ સિરાનોથી બરજેક કરીને. પણ એ નાટકના પહેલાં જ શોમાં પ્રેક્ષકોમાંથી બરાડા પડવા માટે બધા કે સુરેશભાઈ બંધ કરો આ શું કરો છો, કાંતિભાઈ આવું તમને ના શોભે, આ બધું થવા માંડ્યું. હવે એ નિષ્ફળતાઓ પ્રેક્ષકોની છે હું નહીં કહું, જે રીતે નાટકને મારે એમના સુધી પહોંચાડવું તે હું ના પહોંચાડી શક્યો. ઘણા બધા રિસોર્સિસના કારણો હોય, લિમિટેડ રિસોર્સિસમાં આપણે કામ કરતા હોઈએ, એ બહુ પ્રોડક્શન એવું છે કે એમાં તમને એના સ્ટેજથી માંડીને એના પોશાકોથી માંડીને બધું બહુ ભવ્ય જોઈએ. કદાચ એક ક્ષતિ અમારામાં રહી ગઈ હોય કે કદાચ એ વાત લોકો સુધી ન પહોંચી શકે એ પ્રમાણે મેં કર્યું હોય. પ્રવીણભાઈ નોર્મલી એવું માગતા હતા કે ક્યારે પણ હું મીડિયા માટે નાટક નથી બનાવતો, હું બનાવું છું તો ઓડિયન્સ માટે બનાવું છું. બહુ જ કદાચ રૂઢ ભાષામાં કહું તો એમણે મીડિયાને ક્યારેય ગણકાર્યું નહોતું. મીડિયા તેમના માટે શું લખે છે દે નેવર બોધર્ડ અબાઉટ ધેટ. હવે જ્યારે એમનો વારસો સુરેશ રાજડા પાસે છે, વેલ ઘણીવાર શું થતું હોય છે કે આમ તો જે સર્જક પોતે જ્યારે સર્જન કરે ત્યારે એને પસંદગી એની પોતાની હોય છે, એને અપીલ કરી હોય છે કૃતિ, એટલા માટે કરતો હોય છે. હવે અને એની સામે ઓડિયન્સ જ હોય છે કે ભાઈ હું ઓડિયન્સ માટે કરું છું. આજે કોઈ પણ દિગ્દર્શક કે કોઈ પણ નિર્માતા પ્રેક્ષક નામનો એક ડાયો ડમરો જણ જો ઓડિયન્સમાં બેઠો ના હોય, ઓડિટરમાં બેઠો ના હોય તો નાટક કરે એ શક્ય જ નથી. પણ પ્રેક્ષકો માટે જ કરીએ છીએ, વાત તો સ્વીકારવી જોઈએ. હવે પ્રેક્ષકો માટે આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં પ્રેક્ષકો જ હોય. અમે જ્યારે નાટક ભજવતા હોય કે બનાવતા હોય ત્યારે પ્રોસેસમાં કે પ્રેક્ષકને શું ગમશે, શું નહીં ગમે, કેવી રીતે કરશું તો ગમશે, આ બધા જ વિચારો હોય. મીડિયા પોતાની રીતે એને મૂલવે એ જુદી વાત છે. કારણ કે મીડિયાનો અને મીડિયાના પેલા ડ્રામા ક્રિટિક્સનો કે પછી નાટકના સર્જકોનો ક્યારેય તાલમેલ રહ્યો નથી, મનમેળ રહ્યો નથી. કારણ કે હંમેશા સર્જકોને એમ લાગે કે અમને આ સમજી નથી શક્યા, અને મીડિયાવાળાને એમ હંમેશા થતું હોય કે ભાઈ આ બરાબર નથી થયું તો અમને હક છે કહેવાનો કંઈ પણ. પણ આપણી ત્યાં પરિસ્થિતિ જરા જુદી એ રીતે છે કે ફોરેનની અંદર મેં તો ત્યાં અભ્યાસ કર્યો છે, મને ખ્યાલ છે કે ત્યાં મીડિયાની અંદર જેટલા ડ્રામા ક્રિટિક્સ ધારો કે હોય એ લોકો ડ્રામા ક્રિટિક્સ પોતે કોલેજમાં જાય છે, ડ્રામાને કેવી રીતે રિવ્યૂ કરવો એનું ભણતર લીધા પછી, એની ડિગ્રી લીધા પછી એ લોકો રિવ્યૂ કરતા હોય છે. સમ સ્ટાન્ડર્ડાઇઝ્ડ ક્રિટિક્સ હોય છે. હા, અને એટલે શું થાય છે, એકવાર અમે અમેરિકા ગયા હતા પ્રવીણભાઈ સાથે, હું હતો ત્યારે છાપામાં એવી જાહેર ખબર આવેલી કે ફલાણા 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 આવતીકાલથી આ છાપાની અંદર ડ્રામા ક્રિટિક છે.
એને મેં કીધું આવી જાહેર ખબર છાપવું કેમ કરે? તો કે અહીંયાના ડ્રામા ક્રિટિક્સ જે હોય છે એમની વિશ્વસનીયતા એટલી બધી હોય છે કે એમ લખે કે નાટક ખરાબ છે તો બીજા દિવસથી કાગડા ઉડીને લખે કે નાટક સારું છે તો 3 મહિના સુધી ટિકિટો ન મળે. કારણ કે એ બધા અભ્યાસુ હોય છે, થિયેટરનો અભ્યાસ એમને કર્યો હોય છે, નાટકના દરેક દરેક પાસાઓનું એમને જ્ઞાન હોય છે, એમનું એમને નોલેજ આપવામાં આવે છે, ભણતર કર્યા પછી, એજ્યુકેટ થયા પછી એ લોકો ડ્રામા ક્રિટિક બનતા હોય. જ્યારે અહીંયા તો ધારો કે તમારો ડ્રામા ક્રિટિક કોઈ હોય અને એની ગેરહાજરી હોય તો આજે શેરબજારના ભાવ લખતો એ માણસ જેને પણ નાટક જોઈ આવીને રિવ્યૂ કરી શકે. એસી આવી પરિસ્થિતિની અંદર નેચરલી એક તણાવ પેદા થાય સર્જકો વચ્ચે ને જે ડ્રામા ક્રિટિક્સ હોય કે રિવ્યૂ કરનારા વચ્ચે, એટલે એ બધું ચાલ્યા કરે છે. પણ સિન્ડિકેટની વાત, ડિરેક્ટર શુડ નોટ બોધર અબાઉટ કે ભાઈ ચલો ક્રિટિસાઇઝ થતું તો થાય, ભાઈ મેં નાટક આ કર્યું છે. અને ફોર્ચ્યુનેટલી અહીંયા એવું થતું નથી કે નાટકનો રિવ્યૂ વાંચ્યા પછી નાટક ખરાબ લખાયું હોય તો એ નાટક ચાલ્યાના દાખલા છે. અને નાટક ખૂબ જ ચાલતું હોય અને સફળ નાટક લાગતું હોય, પહેલાં ખૂબ જ સારું લખ્યું હોય છે તો નાટક બે શોમાં બંધ થઈ જાય. એટલે વિશ્વસનીયતાનો જે સવાલ છે ને એ જરાક અભ્યાસથી આવે છે, જરા એનો અભાવ છે. સુરેશભાઈ અહીંયા રોકેશ અગેન એક ટાઈમ થયો છે એક નાનકડા બ્રેક. દર્શક મિત્રો મળી છે એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. સુરેશજી, બ્રેક પહેલાં આપણે વાત કરી તે પ્રમાણે ક્યાંક ક્રિટિક્સની પોતાની વિશ્વસનીયતા હોય તો જઈને એ ક્યાંક વાંચવાનું પણ મન થાય અને ક્યાંક સ્વીકારાય પણ ખરું. સિન્ડિકેટની વાત કરીએ તો સુરેશભાઈ આપને લાગે છે ખરું કે ક્યાંક જે મેકર છે અને શો ઓર્ગેનાઇઝર આની જે સિન્ડિકેટના કારણે કદાચ નવા આર્ટિસ્ટ, કારણ કે આક્ષેપ સતત નવા આવનારા ડાયરેક્ટરો દ્વારા થતો રહ્યો છે કે સિનિયર્સ અને ઓર્ગેનાઇઝરની વચ્ચે એટલી સિન્ડિકેટ થઈ ગઈ છે કે અમને શો કરવા માટે પ્રોપર ઓડિટોરિયમ મળતા નથી. કેટલી સત્યતા લાગે છે આપના વાતમાં? મુંબઈની રંગભૂમિની વાત કરતા હો તો એમાં તમારી વાત સાથે હું સંમત થઉં છું. ગુજરાતનો મને અનુભવ નથી, અમદાવાદનો અનુભવ નથી, કારણ કે અમદાવાદમાં તો ઓર્ગેનાઇઝર જ 2-3 જણા છે અને એમાં ચેતન ગાંધી જેવા જે મુખ્ય માણસો છે જે ઓર્ગેનાઇઝ બધા કરતા હોય છે 99% મુંબઈના નાટકો પણ. પણ એ વાત સાચી એટલા અંશે છે કે ધારો કે આજે એક નિર્માતા છે, નાટક 4-5 કંપનીના નાટકો સંભાળે તો નેચરલી એ પોતાના નાટકોને થિયેટર મળતા રહે, બીજાને ના મળતા રહે એવા પ્રયત્નો સ્વાભાવિકપણે થાય અને શક્ય છે. એટલે નવા લોકોને તકલીફ બહુ પડતી હોય છે થિયેટરો મેળવવાથી માંડીને બધી જ વાતમાં. અને જ્યાં સુધી મેનેજમેન્ટ ખરો પ્રશ્નને સમજી ન શકે થિયેટરનું ત્યાં સુધી આ ચાલતું રહેવાનું છે. એટલે એની અંદર હવે ફોર એક્ઝામ્પલ મેં આરંભ નામની મારી પોતાની સંસ્થા કરી છે તો મને આઈટીની સાથેનો આટલો બધો વર્ષોનો જે નાતો હતો અને એને કારણે થિયેટર મેનેજમેન્ટ સાથે પણ મારા જે સંબંધો હતા એને કારણે મને થિયેટરો મેળવવામાં તકલીફ ના પડી. પણ સાવ કોઈ નવું હોય તો એ હકીકત છે કે થિયેટરો મેળવવામાં ખૂબ જ તકલીફ પડે છે અને એનો સોલ્યુશન માત્ર થિયેટર મેનેજમેન્ટ જ લાવી શકે કે ભાઈ કોઈની મોનોપોલી હોય તો એ કેમ ઓછી કરવી કે ટાંટિયા ખેંચ ચાલતા હોય થિયેટર મેળવવા માટેના, તો એમાં મેનેજમેન્ટે શું ભાગ ભજવો એને એ લોકોને ખ્યાલ હોવો જોઈએ અને તો એનો કંઈક રસ્તો નીકળી શકે. પરિવારની વાત કરીએ તો ટાઈટ શેડ્યુલમાં સમય ફાળો વગેરે પડતો હશે પરિવાર માટે? ફોર્ચ્યુનેટલી મારું પરિવાર આખું આમાં છે. ફ્લેટ નંબર 41 મારી પત્ની પણ કામ કરે છે, મારી દીકરી પણ લીડ રોલ કરે છે, હું પણ એમાં છું અને મારો દીકરો છે એ તારક મહેતાના ઊંધા ચશ્માની અંદર એસોસિએટ ડાયરેક્ટર છે. એટલે અમે 4 જણાનો આખો જે પરિવાર છે અમારો એ સતત આની અંદર જ હોઈએ છીએ. એટલે એકબીજાને જ્યારે સમય મળે ત્યારે એકબીજા માટે સમય ફાળવી લઈએ. કોણ કોણ સૌથી વધુ પરિવારમાં કોણ વ્યક્તિ એવી છે કે જે સુરેશ રાજડા ચાહે પાપા કે પતિ એ વિરોધ કરે કે આ પહેલી વાતમાં તો સહમત ન જ થાય એવું કોણ? મારી પત્નીને ઘણીવાર એવું થાય કે પરિવારમાં મારે રહેવું જોઈએ ને હું એ મને કહે કે હું જ્યારે મારા બધા ફેમિલીના લગ્ન પ્રસંગોમાં કે શુભ પ્રસંગમાં જઉં છું ત્યારે કે બધા મને કહે છે કે તારી પાસે ખાલી મંગળસૂત્ર છે, પતિ ક્યાં છે? કે જ્યારે કારણ કે મારી ગેરહાજરી હોય કોઈને, કાં હું ટૂરમાં હોઉં કાં રિહર્સલ્સમાં હોઉં કાં કોઈ પણ જગ્યા હોઉં, એને કારણે એને જરાક કોઈક વાર વસવસ એવો રહે. પણ પછી એ પોતે પણ કલાકાર છે, પોતે પણ નાટકોમાં કામ કરે છે એટલે સમજી શકે પ્રોબ્લેમ્સ જે બધા છે સમજી શકે. સુરેશ રાજડાથી ઘણા બધા ન્યૂકમર અને જૂના દિગ્ગજો પણ ઇમ્પ્રેસ થાય છે. સુરેશ રાજડા કોના ડિરેક્શનથી ઇમ્પ્રેસ થાય છે? દિગ્દર્શક તરીકે મને સૌથી વધારે પ્રભાવિત કર્યો હોય તો મારી લાઈફમાં પ્રવીણ જોશી અને અરવિંદ ઠક્કર
આ બે દિગ્દર્શકોના કામથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું અને એના મને કામનો અસર પણ મારા કામમાં ઘણીવાર દેખાતી હોય છે. ન્યૂ કમર્સમાં જ્યાં સુધી સવાલ છે, મેં ખૂબ જ એમના, કારણ કે હું એવું માનું છું કે તમારું ખરું કોન્ટ્રીબ્યુશન તમારા નાટકો નથી, પણ આવતી પેઢીને તમે કેટલી તૈયાર કરો છો, કેટલી હદે નાટકમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત ક્યાં સુધી કરી શકો છો. અને એટલે જ ગુજરાત સમાચાર અને આઈએનટીના નેજા હેઠળ દિગ્દર્શનના વર્કશોપ મેં કર્યા છે. અહીંયા એક પણ પૈસો લીધા વગર, ફી લીધા વગર, કોઈ પણ ચાર્જ લીધા વગર મુંબઈમાં પણ મેં વર્કશોપ મેં ચાલુ કર્યા છે. હમણાં કેરવણી મંડળ નામનું બહુ જ મોટી સંસ્થા છે, ત્યાં ભાઈદાસ હોલ જેમનો છે, મીઠીબાઈ કોલેજ છે, ત્યાં વર્કશોપ એક કરે છે. અને યંગસ્ટર્સને ઓલવેઝ હું દિગ્દર્શનથી માંડીને તખતાના બધા જે ફંડામેન્ટલ્સ, બધા નિયમો જે બધા છે, એનાથી માહિતગાર કરવાનું કામ કરું છું. એક એવી આશાથી કે આ યંગસ્ટર્સ ભવિષ્યમાં જે તખતાથી વિમુખ થતો હશે, તો એટલો બધો વિમુખ નહીં થાય, પણ તખતા જોડે કોઈક રીતે જોડાયેલો રહેશે. એટલે યંગસ્ટર્સમાં કોમ્પિટિશન જે ચાલે છે, જે ગુજરાત સમાચાર આઈટીની કોમ્પિટિશન જે અત્યારે થાય છે લગભગ 19-20 વર્ષથી, આઈ થિંક દેટ ઇઝ માય બેબી. મારા પોતાનું વિચારમાંથી આખું મને તરત જ સહકાર મળ્યો. સુરેશ, આપને લાગે છે ખરું કે ખરેખર જે પ્રોડક્શન ફેક્ટરી તરીકે આપ જેવા ખરેખર ક્રિએટિવિટીવાળા જે પણ લોકો છે, આવા દિગ્ગજો છે, ખરેખર નેશનલ લેવલે જે પ્રમાણે સ્કૂલ ઓફ ડ્રામા કે બધા છે, ક્યાંક ગુજરાતી ભાષામાં હજી એ જે લેવલનું થવું જોઈએ નથી થઈ શક્યું. બધા વાતો કરે છે, પણ શું છે કે બહુ બુદ્ધિશાળી લોકો અને એક સાથે ભેગા ન થઈ શકે, ક્યાંક આવો જ ખટરાગના કારણે નથી થઈ શક્યું. ખટરાગના કારણે વિશે આપણે ગુજરાતીઓમાં એક જ પ્રોબ્લેમ એ છે કે આપણે આપણા માણસોની સિદ્ધિઓને બિરદાવી નથી શકતા મન ખોલીને. પણ બધા જ લોકો આવું કહે છે. હા, એ વાત સાચી છે, પણ એ હકીકત છે. પોતે પણ નથી બિરદાવતા કોઈને. આજે આપણા સાહિત્યકાર છે જેટલા, ફોર એક્ઝામ્પલ આપણા જેટલા સાહિત્યકારો છે, એ સાહિત્યકારો ઇન્ટરનેશનલ લેવલના સાહિત્યકારો છે. સીતાંશુ યશ્વંત ચંદ્ર જુઓ, કે લાભશંકરભાઈની કવિતાઓ તમે જુઓ, કે તમે કોઈ પણ સાહિત્યકારનું નામ લો, એ લોકોનું બહુ મોટા ગજાના માણસો એ બધા છે. પણ તમે જુઓ દેશના બીજી બધી ભાષાઓના કવિઓ કે લેખકોને જેટલું બધું પ્રસિદ્ધિ મળે છે કે જે નામ કે જે થાય, કારણ કે ત્યાં એમને તાટિયા ખેંચ નથી નડતી, કોઈની ઈર્ષાના ભોગ નથી એમણે બનવું પડતું. આપણે આ બધું આ થાય છે, હકીકત છે. એટલે તમે હવે ફોર એક્ઝામ્પલ અત્યારના, ધારો કે હું જેમ યંગસ્ટર્સ માટે કામ કરું છું અત્યારના, કે લગભગ 100-200 છોકરાઓ એવા તૈયાર થયા છે, છોકરા છોકરીઓ જે સતત કામ કરે છે, જેમાં હું નામ આપી શકું તમને, દિશા વાકણીથી જે તારક મહેતામાં દયા બને છે, એથી માંડીને નેહા મહેતાથી માંડીને કેટલા બધા કલાકારો એવા છે કે જે આગળ વધ્યા છે ખૂબ. એવું બીજાઓ માટે કામ કરવાનું કે બીજાઓને આગળ કરવાની જે હોંશ હોવી જોઈએ, કે ધગશ કે ઉત્સાહ હોય, એનો અભાવ કલાકારોમાં પણ છે, સામે પક્ષે પણ છે. થોડીક ઈર્ષા, થોડો ઈગો, થોડો અહંકાર, આ બધું ચાલે છે. એને કારણે બધું આ એમાં આપણે જરાક પાછા પડીએ છીએ. એ મુક્ત મને આપણે સ્વીકારી નથી શકતા, કોઈની પ્રગતિને જોઈ નથી શકતા, એવું જરાક છે આપણામાં. પણ હવે એને બદલવા માટે તો શું થઈ શકે, કારણ કે પોતે જ માણસે પોતે જ બદલવું જોઈએ. એમાં સુરેશ રાજડા પોતે એવું ખરેખર અંગતથી રીતે માને છે કે ડ્રામા સિવાય જો સિરિયલ અથવા ફિલ્મ કરવા જશે તો સુરેશ રાજડા નિષ્ફળ જશે, એટલે નથી પડતા એમાં. ના ના, એવું નથી. મને અનુભવ જરાક ખરાબ થયા છે સિરિયલમાં. મેં આઈડિયા આપ્યો ને એનાથી બીજાએ સિરિયલ બનાવી નાખ્યું હોય, એથી આવા બધા અનુભવ મને એકાદ બે થઈ ગયા છે. ફિલ્મોમાં તો હવે મેં એક ફિલ્મ, હમણાં ગઈકાલે જ હું બોમ્બે હતો અને ગઈકાલે એક ફિલ્મ મેં સાઇન કરી છે. મારું એક નાટક હતું 2 2 5 અને રાકેશ ઓમપ્રકાશ મેરા જેવા ખમતીદર પ્રોડ્યુસરને એ વિશે પસંદ પડ્યો છે. શર્મન જોશીની સાથે એના એક ફિલ્મ બનાવી રહ્યા છે. તો એ તો એમાં એવું છે કે સિરિયલોની અંદર આમ પણ જોવા જઈએ તો ચેનલની ઈચ્છા વિરુદ્ધ કોઈ લેખક કે કોઈ સર્જક પોતે કંઈ કરી નથી શકતો, એ તો હકીકત છે, બધા જાણે છે. એટલે ઘણીવાર તમારી મર્યાદા તમને પોતાને કંઈક પોતાને જે કહેવું હોય એની અભિવ્યક્તિ કરવા તમને ના મળે એવી જગ્યાએ હું ટકી ન શકું એવો માણસ છું. એટલે એવું નથી કે મને કોઈ બોલાવ્યો નથી ને હું ક્યાંય ગયો નથી, એવું પણ નથી. હું ઘણી બધી ગયો છું બધી જગ્યાએ, સ્ટ્રગલ પણ મેં કર્યો છે એ ફિલ્ડમાં આવવા માટે, પણ ત્યાંનો માહોલ જોતા હજી કંઈ ક્લિક નથી થયું અને ક્લિક થશે. એન્ડ લાસ્ટ એટ લાસ્ટ ટાઈમ ખૂબ જ ઓછો છે. સુરેશ રાજડાના લગભગ દરેકે દરેક ડ્રામામાં એકાદો ડાયલોગ, એકાદી પંચલાઇન એવી હોય છે કે જે વર્ષો સુધી લોકોના મગજમાં ઘૂંભરાતી રહે છે, પરંતુ સુરેશ રાજડાને કયા નાટકની પંચલાઇન અથવા કયા નાટકનો કયો ડાયલોગ સૌથી વધુ પસંદ છે કાર્યક્રમના અંતની અંદર એ જ અંદાજથી? મને હમણાં અમારો ફ્લેટ નંબર 44 જે નાટક છે એની અંદર જો એક ડાયલોગ છે મને બહુ જ પસંદ પડ્યો છે, કારણ કે કન્ટેમ્પરરી જે પ્રશ્ન છે જેને આપણે બહુ જ સતાવી રહ્યા છે આતંકવાદનો, તો એમાં એક બહુ સુંદર ડાયલોગ વિયંગભાઈ લખ્યો છે કે આતંકવાદને બાળવા માટે હજારો માણસો જોડે મેદાનમાં જઈને મીણબત્તી પેટાવવી એ પૂરતું નથી, આતંકવાદને બાળવા માટે જાત પેટાવવી પડે, મીણબત્તી નહીં.
થેન્ક યુ વેરી મચ સુરેશજી, ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે એક સર્જક, અને ખાસ કરીને સર્જક કરતાં વધુ કહીશ કે બહુ જ પ્રયોગાત્મક વ્યક્તિ. કારણ કે નાટક એક લિમિટેડ રિસોર્સિસની વચ્ચે ભજવાતી વસ્તુ છે. રીટેકને ક્યાંક અવકાશ હોતો નથી, પરંતુ આ બધા જ જે મર્યાદાઓ છે તેની વચ્ચે સતત કેટલાય વર્ષોથી જો એકમાત્ર હુકમના એક્કા તરીકે નામ ચાલ્યું હોય તો તે છે સુરેશ રાજડા. અને તે સ્વાભાવિકપણે તેમની સર્જન શક્તિ અને ક્રિએટિવિટીના કારણે છે. અગેન થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ હતો આજનો એપિસોડ. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી જ આપશો નમસ્કાર.